સ્ટાર્ચ ની હાજરી જે છે
એ આપણે સરળતાથી ત્યાં ચકાસી શકીએ છીએ. તો આપણે જે સ્ટાર્ચ કે જે કાર્બોદિત નું સ્વરૂપ છે આપણે એની હાજરી જોવાની છે કે આપણા ખોરાકમાં સ્ટાર્ચ ની હાજરી છે કે નહીં. બરાબર, સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ એક પ્રકારનો કાર્બોદિત પદાર્થ જ છે. બરાબર, પણ આપણે જે કાર્બોદિત કહીએ છીએ કાર્બોદિત કાર્બોદિત સ્વરૂપે જોવા નથી મળતો, પણ કાર્બોદિત જે છે એ સ્ટાર્ચ અથવા શર્કરાના સ્વરૂપમાં જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે સ્ટાર્ચ નું પરીક્ષણ કે આપણા ખોરાકમાં જે સ્ટાર્ચ છે કે નહીં, એની હાજરી છે કે નહીં, કઈ રીતે તપાસી શકાય છે. એના માટે શું કરવાનું છે? તો એ ખાદ્ય સામગ્રી કે કાચી સામગ્રી લઈ તેમાં બે ત્રણ ટીપા દ્રાવ્ય આયોડીન ના ઉમેરો. પેલા તો સૌપ્રથમ કોઈ ખાદ્ય સામગ્રી અથવા તો કાચી સામગ્રી, બરાબર, કોઈ રાંધેલો કરવા હોય કે કાચી સામગ્રી હોય એને લેવાની છે, એને એક કસ્તરીમાં લેવાની છે અને ત્યારબાદ કસ્તરીમાં ડ્રોપર ની મદદથી દ્રાવ્ય આયોડીન, દ્રાવ્ય એટલે કે ઓગળેલું આયોડીન, આયોડીન નું જે મિશ્ર ભૂકો હોય, સાવભારિત ભૂકો હોય, તેમાં એ પાણી ઉમેરીને તેનું દ્રાવણ બનાવી દેવાનું છે. એટલે કે તેના જે કણો છે એને ઓગાળીને અહીંયા તેનું દ્રાવણ બનાવી દેવાનું છે. ત્યારબાદ તેને ડ્રોપરની મદદથી આયોડીનને એક કસનળીમાં બે ત્રણ ટીપા નાખવાના છે ડ્રોપરની મદદથી. જો ખાદ્ય સામગ્રીનો રંગ પરિવર્તન થાય અને આ રંગ કાળો કે ભૂરો હોય તો આ રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે. બરાબર, આખા કાળો કે ભૂરો રંગ. બરાબર, જો ખાદ્ય સામગ્રીમાં આયોડીનના ટીપા નાખ્યા બાદ જો તેના રંગમાં પરિવર્તન થાય છે એટલે કે રંગ કાળો અથવા તો ભૂરો, બરાબર, બે રંગ યાદ રાખવાના છે, કાળો અથવા તો ભૂરો, આ બે માંથી કોઈ પણ રંગ તેમાં તમને જોવા મળે તો એનો મતલબ કે તે ખોરાકમાં સ્ટાર્ચની હાજરી છે. આ જે કાળો કે ભૂરો રંગ છે ખોરાકમાં શેની હાજરી સૂચવે છે? તો કે ત્યાં સ્ટાર્ચની હાજરી છે એવું આપણે સમજવાનું છે. તો એના માટે ખાસ આ જે છે એ પૂછાય છે કે ખોરાકમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં, કઈ રીતે ખબર પડે છે? એના માટે તો કે જે તે ખોરાકમાં જો રંગે રંગ પરિવર્તન થાય, કાળો કે ભૂરો રંગ થાય, તો એનો મતલબ કે ત્યાં સ્ટાર્ચની હાજરી છે. જો ખોરાકમાં આયોડીનના દ્રાવણના ટીપા નાખ્યા બાદ કાળો કે ભૂરો રંગ નથી મળતો, એ સિવાયનો બીજો કોઈ રંગ મળે છે અથવા તો ખોરાકના રંગમાં કોઈ પરિવર્તન જ જોવા મળતું નથી, તો એનો મતલબ કે ત્યાં સ્ટાર્ચની હાજરી નથી. બરાબર, તો સ્ટાર્ચની હાજરી છે કે નહીં એ જાણવા માટેનું આ મુખ્ય કારણ છે કે જો રંગ પરિવર્તન થાય એટલે કે ખોરાકનો જે પરીક્ષણ કર્યા પહેલા રંગ હતો એના કરતા રંગ બદલાઈ જાય, અને રંગ બદલાય એટલે કેવો થાય? તો કે કાળો અથવા તો ભૂરો. બરાબર, કાળો અથવા તો ભૂરો, તો એનો મતલબ કે તે ખોરાકમાં સ્ટાર્ચની હાજરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પરીક્ષણ વખતે જ્યાં આપણે કોઈ પણ પ્રયોગ કરેલો છે એ સામગ્રીને ક્યાંય ચાખવાની કોશિશ કરવાની નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. માત્ર આ બધા જે દ્રાવણનો ઉપયોગ કરવાનો છે એ માત્ર અહીંયા પરીક્ષણ માટે જ કરવાનો છે. તો હવે આપણે આજે જોયું કે ખોરાકમાં જે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે જે કાર્બોદિત રહેલું છે એ કઈ રીતે એનું પરીક્ષણ કરી શકાય છે. આ તમારે ખાસ તમારે બુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને ખાસ જ્યાં મેં અંડરલાઇન કરેલી છે એ બાબતોને ખાસ તમારે યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે કરી શકાય છે. થેન્ક યુ.